એક જ લાડવો વધ્યો મારે ગામડાનો, અને રૂપિયા એક મળે, હું 30 રૂપિયાની પાકીટ વાળા લગ્ન કર્યા અને ભાગીને આવે ને એમાં થોડોક વધ્યા ને પૈસા, એમાં જ મેં તો આ લાડવો લઈ લીધા છે. હું ખાઈ જાઉં તને, હજી થોડુંક લલસાવી તને હું એમ નહીં બોડામ નાખું. લાગો મજ કાકી મલાડો ગામડા નો કેવું મસ્ત લાડવો આવે ક્યાંય મળે. પણ હું છું ને એમને કહી કે મારી આટલી છે ને મમરા લાવે ને એટલે હું બને ને કે બસ આ હળદર નાખી દઈશ એટલે પીળો થઈ જાય છે. શું કરે છો અહીંયા? હે શું કરે છો અહીંયા? એક મિનિટ. આનાથી કેમ લૂછે છો? અંદર ટુવાલ છે એનાથી લૂટ ને. ટુવાલ? હું ટુવાલ ટુવાલ અહીંયા બેઠા બેઠા તું શું કરે છો? ઉભી ઉભી હું બોલી હતી ટોવલ ટુવાલ ટોવલ ટોવાલ હે નાલો. હા તું ક્યાં આવે છે ગાંડા કાઢે છો? તું અહીંયા શું કરે છો? હું મેં લાડવો ખાતી હતી. તો ઘરમાં જઈને રૂમમાં જઈને નથી ખવાતો? આવ્યો લાડવો અડધો ખાતી લઈને આ ખાવાના. તું આની સાથે રહેતી નહીં, તું આના જેવી થઈ જઈશ. જતી રહેજે અને આની બાજુમાં બેઠતી નહીં હવે. ઓય ધ્યાન રાખજે. મારે મકાન કરો ને તમને બહુ વાલા લાગો. હવે અહીંયા બહાર બેસીને તારે આવા નાટક નહીં કરવાના. તારે જે નાટક કરવા હોય આ લાડવા ખાવાના ને હોય જે નાટક. એમાં હું છે ઉભા રહ્યો, સોરી ઉભા રહ્યો. એમાં એવું હતું એક લાડવો ને હવે, પણ એ લાડવો એક જ હતો એ ખૂટી ગયો. વાંધો નહીં સાંભળ હવે. હા, એ જે કરતી હોય ને એ બધું તારા રૂમમાં તારા વર અને તારા બધું કરવાનું. એમાં એવું છે કે લાડવો ખૂટી ગયો છે ને તો હું મમરા મંગાવવાની હતી, અને તમારે ખાવા હોય ને તો એ લાડવો છે ને પીળા કલરનો, એમાં આપણે થોડી ગળદર નાખી દઈએ ને એટલે પીળો થઈ જાય છે. લઈ જજો. લાડવો નથી ખાવો, તારે જેટલા લાડવા ખાવા હોય એટલા ખાજે. લાડવામાં શું હોય તો સૂજે, લાડવાનો વરસાદ કરવો હોય તો કરજે, જે કરવો હોય તારા રૂમમાં કરજે. અહીંયા બધા છે ને ત્યાં અમારી બહુ ઇજ્જત આબરૂ છે બરાબર, અને તારા લીધે અમારી ઇજ્જત આબરૂ જાય છે, એટલે તારા આ નાટક અમારે ન જોઈએ. મર જેઠજી આવ્યા અને કઈક સમજાવો ને. એ તું મારા પગ ને અડમા. એ તારે છે ને તારા જેઠ ને અડવાના નહીં આવી રીતના. મર જેઠજી ની અડવા. એક દિવસ મને આપજો જરા. મારે નો પેરાયો બધું તું સને જો પેલા મારી વાત આપળો. અમાર ભાભી નો આયરો ને આને આપજો. સમજો આ વેર કોળા કે રમ વેર કાર કાતો પડા એ હું આવી તેરે ને તો તા તો આકાશ માં ઉડે એમ છે. મારે નવી શોપિંગ કરવા જાવી છે, મારા કપડા નો જોઈએ હવે પાછા. અને એડુ આ જો ને એના કપડા ની કમ્પેરીઝન મારા કપડા સાથે કરે છે. એ ભાભી આ છે ને ઓલા લગ્નમાં હું કોક ના ગઈ હતી ને તે ન્યા છે ને મારી માને છે ને ઓલું ઓઢામણી કરે ખબર છે તમને? નથી ખબર ને? તે કરી હતી મારી મમ્મી મને આણામ ગણાવી દીધી. આવી છે ને તમારે પહેરવી છે? નહીં તો આપું. આ ગીજા તું આને છે ને સમજાય ને
આ બે છે ને લખણિયા છે ને એવા છે ને આપને એમ લાગે કે સરકસ જોવા ગયા છે વી જોખર છે અને આ બધા એવું જ કહે છે કે આયા જોખર ક્યાંથી આવી ગયું આમ જો આ તારે લટકણિયા જો જો ઓલા બધે જો લો કાકો જો એ કરે આમ જો આ બાજુ જો ઓલી દોશી આ તમારી બહુ વાહી નો ઈ દેખાડવા તો જ મેં આમ કર્યું તો હું અત્યારે દેખાડવાનો તો સમય છે આ તો આપણે બધું બાપુજી ને બધાય જોવા દેખાડવું છે જો બધાય જોવા જોઈ બસ જોવા જોઈ ને આમ જો તો કરે આમ આવો ને અને તમે સમજાવો થઈ શું સમજાવો થઈ ગયો આનો નિવારણ થઈ ગયો આમ જો ઉભરો પર વાત રે તું વસે એમાં માથા ની પછાડી આ માથા પછાડે છે તાર લીધે આયા બાર કોળિયામાં બેઠી બેઠી લાડવા ઠૂસે છે બોલો મેં એમાં હું કરી લીધી લાડવા છે તો ઈ તો હારું હમ હું ભાઈ મને લાડવો ખાવો આમ જો આવું બધું કરે છે આમ જો મારી વાત સાંભળ અહીંયા આવીને લાડવા ઠૂસે છે એમ કહે છે પણ આ બધે જોઈ તો જોતું ઓલી રાહી રાહીને બગાડે છે આ તમારી બહુ કઈ સાહી આને મેં સુધરવાનું કીધું રાહી બેચારી રાહીને લોહીના ટકા ઓછા છે આને જોઈ જોઈને ખાવા મળે ને તો એ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ જ કહેવાય આને છે ને લોહી જ નથી ટકાની વાત કરી ને તો હીરો શું વાત કરો છો આખા ગામનું લોહી પી જાવા દો અમે એક દી ફરવા સમજો અમે એક દી ફરવા ગયા ને હવે તો છે ને આ વાત હું લાશ કાઢી આમ સમજો અમે એક દી ફરવા ગયા ને તો ગાડી ભટકાડીને તાને કેટલું લોહી નીકળ્યું તો એનામાં લોહી તો ફૂલ ભરી ગયો આખા ગામનું પી ગઈ હોય તો હોય જ ને એનામાં લોહી અત્યારે અમારું પીવે છે અમારું ઓછું કરે છે ને એનું વધારે છે હા ભાઈ હવે બોલ માં હવે મેં તને કીધું ને એમ બરોબર તું છૂટોતી જરા નહીં ના ના આને અલગ કરો જા જેઠજી આ ક્યાં થઈ ગઈ પાછી અરે આમ રે ને અરે વારે વારે અહીંયા કઈ રીતે આવે છે ભાવે તારે આમ જો મારું રાખવું છે રાખવું છે ને તો આમ કરતી નહીં નહીં કરું ભાઈ હોય તે મને આમ આમથી આમ નહીં કરતી નકર કે આમથી આમ કરીને આમ કરી આ નમૂનાને હું ક્યાં વાયા નિયા ના કરે મને ધક્કો મારો તમે હું કહું મને ધક્કો માર્યો મારો ધક્કો એને લાગ્યો ધક્કો નહીં તને તો છે ને મને આ તો સમજાય નકર હું છે હવે કૂવા મને આય નાય મને તરતા નતા આવડતો આને કાઢે કેમ કુવા મેક દેવો તો દેઈને મને બોલવા દ્યો તો અમારો પ્રેમ માં અમે સને સહિત થઈ જાવ મને બોલવા દ્યો તું આવે ત્યાર દે બોલતો તો હું છે ને મન ધક્કો માર્યો હું બા અને બાપુજી ને હમણાં જ કહું હા 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 ફરિયાદ કરો મારી અમારી ફરિયાદ કરો જાઉં છું હું એની ફરિયાદ કરું છું જાઉં મોટા ભાઈ મારી ઇજ્જત કાકરા કરી નાખા છે નહીં મોટા ભાઈ થોડીક ટૂંકી વાત રહી હોય તો આપજો ને સમજો તો આની તારી વાત રહી ખોલું છું જો બાબાપુજી હમ જો તું આપણે જો તું નથી આય તો મોઈ કવે મોટા ભાઈ મોટા ભાઈ એલા ભાઈ આ તો કોને ખબર વાવા જોડું થઈ ગયું કહું છું હવે જો રાતે બહુ થઈ ગઈ હાલો ને હુઈ જઈએ પછી હવારે વહેલું નથી ઉઠાતું આવો તારી વાત સાચી ભાઈ મોડું થઈ જાય છે હાલો 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 એ ભગવાન બાપુજી હું છું પણ અરે પણ આ રમકડું પણ છે ને આમ જો તો શું છે હું લાડુ વગાડી દીધી ને તે મને બોલા હું કહેવાય ઓલા ઓલા મારાથી મોટા હું કહેવાય મેં જેઠાણી આ મને કે લાડવો નહીં ખાવાનો બોલો બા એ બાર ફળિયામાં બેઠી બેઠી આમ કેવા મને તો કરતા શરમ આવે એવું કરે છે ને આપણી રાહી છે ને એને બગાડે છે અરે વો બેટા મારે આમે જો અબા જો મારી સસરા એલી પણ મારી આમે જો અબા આમ તો સસરાની આમે લાજ કાઢીને બોલતા ફાવે તને તો પછી સસરા તો બાપ કહેવાય સાંભળ હું તને કહું એમ સાંભળ તું અમારા ઘરની વહુ છે હે અને આ તારા જેઠાણી છે હવે સાંભળ તું જેમ ગમે એમ બોલે છે ગમે ત્યાં બેહીને ખાય છે ગમે ત્યાં બધું કંઈ ને કંઈ બોલ બોલ કરે છે એવું જેઠાણી કરે છે બેટા
આમ છણે ચોક બેહીને તમે આ છે અરવિત્રા કરો અને આ રોટલા ખેંચો અને આ લાડવા ખાવ તો ઘરમાં બેન નથી ખબર તમારથી. સાંભળ સાંભળ એક મિનિટ, તો તારા જેઠાણી એવું કરે છે બેટા? નહીં કરતા ને? હે, અને જો કેવા વ્યવસ્થિત કપડાં પહેરીને ફરે છે. તો બેટા આપણે ઘરના વહુ છીએ, હા એવા લઈ દઈશ. અને જે તું સાડલો પહેરે છે ને એ હરખો પહેરવાનો. અને હા નથી પહેર્યું બેટા, બધું હા બધું દેખાતું હોય ને આપણે ખરાબ લાગે હો ને. અને જો બધા એની સાથે એને શીખવાડવાની બહુ જરૂર નથી. જો પાછી જો પાછી સસરા ને જેઠની અમે એકદમ શાંતિ થી ઉભા રહેવાનું, ચૂપચાપ બસ, હવે બોલવાનું નથી. સાંભળ જે બોલે છે એ, તમે જેટલું બોલો છો ને એ બધું એના ઉપર થી જાય છે. સમજ્યા બા? બાપુજી બોલવાનું નહીં, બાપુનું સંભળાય થોડીક વાર બેહીને. પછી બાપુજી હવે છે ને મેં એક જ નિર્ણય લીધો. બોલ બોલ. હું જો મંજૂર હશે ને તો હા, નકર ના. બોલ. આને છૂટો કરી દો. કેમ બોલી તું? અમારી વાત ચાલે? ચૂપ એકદમ. મોટા બોલતા હોય ને તે વચ્ચે નહીં આપણે ડાપો કરવાનો. બોલે છે બસ, તો ચૂપ. મને છૂટો કરી દો એટલે શું છે બેટા? છૂટો કરી દો એટલે આ ઘરમાં આ તો ન જઈ પણ આ પણ ન જઈ. કેમ કેમ કેમ? તમને હું વાત કરું, આડોશી પાડોશી સગા વાલા જે કોઈ રસ્તામાં મળે ને એ લોકો આપણે એટલી ખરાબ વાતો કરે છે, કેમ કે આનું વર્તન તો સુધરતું જ નથી. અમે ભાઈને વાત કરી કે તમે આને સુધારો તો આપણને કાંઈ વાંધો નથી સાથે રહેવામાં, પણ આનામાં તો કોઈ ફેરફાર જ નથી આવતો. બસ હવે બોલ. ફેરફારની વાત તો એક અલગ છે, સાંભળો મારી વાત. આને મને શું કીધું ખબર છે? કે ઓલા બંગલામાં તમે રહ્યો, આ બંગલામાં હું રહું, બરોબર છે? હવે વિચાર કરો, હવે આવેલી 5 દિવસની છોકરી જો મારા નાના ભાઈને ફેરવી આપતી હોય તો હજી તો દિવસો બાકી જ છે ને. હા બસ સમજાવ. કહી દીધું ને, કહી દીધું. હવે એ ચૂપ. હવે હું કહીશ, હું બોલીશ, બીજું કોઈ નહીં બોલે. મારી વાત સાંભળ. હા બા. અશોક તને કહું છું બેટા, તારે હું કામ જુદા રહેવું છે. બા મારા જુદું નથી રહેવું. તો આને લીધે ને? નહીં. તો મારા તમારથી નહીં જુદું નથી રહેવું, આનથી નહીં જુદું નથી રહેવું. હા અને ભાઈથી? એનથી નહીં જુદું નથી રહેવું. જો તારે કોઈનાથી જુદું નથી રહેવું તો આ તારો મોટો ભાઈ છે, આ મોટી ભાભી છે, તો બેટા એ લોકો કે એમાં આપણે રહેવું પડે ને. જેમ તું એમ કહે છે કે આનાથી જુદું નથી રહેવું, આ તને એટલી વાલી છે, આને આ વાલી નથી છે. હવે ખાલી તું એટલું જો બેટા કે ઈ બે ઘરમાં બહાર કેવી રીતે રહે છે ને તમે બે કેમ રહ્યો છો. હું તને એક વાત કહું. હા બસ. બે વાત કયો ને? જો પાછી ગાંડા બેડા. ના બા. હું બોલું એમ બોલ. હું બોલું એમ બોલ. એ છે ને આ લોકોને નાટકમાં મોકલી. ભાવેશ શાંત રહે ને બેટા. તો મને હાસો પ્રેમ કરશો? 5 વર્ષ તારી આ પાછળ મેં બગાડ્યા છે. ભાઈ પાસેથી ટિકિટ ના પૈસા લઈને હું તને મળવા આવતો ગામડે. મને ખબર છે કે થોડીક તારી તકલીફ છે, પણ શું કરું, હું દિલ દઈ બેઠો હતો. પણ જો આપણે આમ રહેવું હોય ને, આમ રહેવું છે તો હું કહું એટલું કરવું પડશે. કરીશું. કામ વગરનું જરી કંઈ બોલવાનું નહીં. નહીં બોલું. બહાર બેહીને કંઈ ખાવાનું નહીં. નહીં ખાવ. અને ઘડીકે ને ઘડીકે કોઈને પગે નહીં લાગવા. નહીં લાગુ બસ. હાશે નહીં લાગ. નહીં લાગુ બસ. આમ નહીં કરું, આમ નહીં કરું. અશોક તારી વાત થઈ ગઈ, હવે મારી વાત સાંભળ. આ હજી એ તું જે કરે છે ને? શું બા? આજે આ બોલે છે તો કેવા ગાંડ, આ આવું કાંઈ કરે છે? એ આમાં હું કરે છે બા. એ જ બધાયનું થાય ડોબા જેવી. બાકી એ કાંઈ તું જેવા ગાંડા વેડા કરે છે આની આ રેવા એ કરેશ નહીં ને. આજથી તું મને વચન આપ કે હાવ ડાય થઈ જઈશ. હાવ ડાય થઈ જઈશ બસ. વધારાનું બોલવાનું નહીં. નહીં બોલું બા. કપડાં હરખા પહેરવાના. હરખા પહેરીશ બા. બહાર બેહીને ખાવા પીવાનું નહીં. નહીં બેહું ખાવા બસ.
આપણી રાહી ને હેરાન નહીં કરવાની. હું કામ કરે છે કઉ, તું આવા ગાંડા વેડા કરે ને એટલે એ તો આજે રાહી કરે ને કાલે ગામના છોકરા તારી પાછળ પડશે અને તને ગાંડી ગાંડી કરીને બોલાવશે. બટા તું ગાંડી નથી, તું ડાય છે. હા, અને હવારમાં ઉઠીને એક જ વાર પપ્પાને એટલે કે સસરાજીને અને જેઠજીને પગે લાગવાનું. હા, પછી નહીં, પછી એવા ડાયા થઈને કામ અને કામ કરવાનું. અને નો ખબર પડે ને તો મને પૂછવાનું, ભાભીને પૂછવાનું કે બોલો હું શું કરું, અને જે કે એમ કરવાનું. અને આજો ચોક્કસ એક શરત છે તમારી. હા બા, હા બાપુજી. તમારે છે ને હવે મોટી બહુ પાસેથી ઘરમાં કેમ રહેવું, કેમ વર્તન કરવું, કેમ બોલવું, આ બધું શીખવાનું છે. અને એક કે ફરિયાદ એમની પાસે ન આવી જાય. તમારે બે બહુએ હળીમળીને રહેવાનું છે, આ ઘરની ઇજ્જત બનાવી રાખવાની છે. કાલ સવારે ગામમાં લોકો આપણી વાતો કરે અને બે ભાઈ નોખા થાય અને આપણો પ્રેમ તૂટે એવો ધંધો આપણે કરવાનો થતો નથી. સાંભળી લીધું અને સાંભળ, માથે નહીં ઓઢે ચાલશે, લાજ નહીં કાઢે ચાલશે, પણ સંસ્કારથી અને એકદમ આમન્યાથી બોલવાનું. પપ્પા સાથે, મારી સાથે, જેઠજી સાથે ગમે તેમ આવા આવા હસ્યા નહીં કરવાના. એમાં છે ને આપણે ગાંડામાં ગણાઈએ, તારે એવું ગણાવવું છે? બસ તો હવે ડાયું થઈને રહેવાનું હો ને. અને પપ્પાને ને પહેલાં તો મોટા ભાઈને કહી દે કે ભાઈ તમે કહેશો એમ કરીશ. ભાઈ તમે કહેશો ને એમ કરીશ. પપ્પાને કહી દો બાપુજી તમે જેમ કહેશો ને એમ કરીશ. અને હવે હું ઘરમાં ડાઈ થઈને રહીશ અને હું હાવ ડાઈ થઈ જઈશ. બસ તું એલા હું નકરા ગાંડા કાઢશો એમ 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 કરશો ક્યાંક બોલ ને બે શબ્દ. એને કીધું કીધું એને કીધું કીધું એટલું કરે ને કરીશ ને તો ખા મારા હામ તમારી સોગન. બસ મોટા ભાઈ, બાપુજી, બા, ભાભી, હું પૂરા વિશ્વાસથી કહું છું કે હવે આ ગાંડા વેડાની નહીં કરે. મને એના મગજ ઉપર નથી વિશ્વાસ, પણ મારા હમ ખાધા ને એની ઉપર વિશ્વાસ. હારું હારું, તને એટલો પ્રેમ કરતી હોય અને જો ઘરમાં સરખી રીતે રહેતી હોય તો અમારે ઘરે રૂ બીજું હું જોઈ ભાઈ. અને અમને કે વાંધો છે, હજી જો કેવા કરે આવા લટુડા પટુડા નહીં. આ કેવી ઊભી છે? બસ એમ ઊભા રહ્યો, હસવાનું બંધ, શટર બંધ. એ તો હળવું હળવું બધું તમ તાર ઓછું થઈ જાય. હા હા, અને આમ જો ઓલું દૂધ તો મેં મૂક્યું છે. હજી પાછી સીધું બીરે આયેલા આપણે. અમે બાપુજી અમને આશીર્વાદ આપો અને અમે જાવી. હા, અને સાંભળ, અત્યારે અમારા બધાને માટે ખીચડી બનાવતા આવડે છે? દાચું નથી બગાડવાનું. આવડે છે. હા, ખીચડી અને કઢી બનાવવાના છે તારે ને ભાભી એ થઈને. હા, ગરમ ન થવાય. આ બે ને છે ને ભળે છે એટલું, અને બે એકબીજા વગર જીવી શકે એમ નથી. આ થોડા ધીમે ધીમે છે રાગે પડશે ને એટલે એ આફડા બધું છે ને શીખી જાય બધું. અરે બાપુજી મને બધી ખબર પડે છે કે આફોડા શીખી જાય, પણ એને 3-4 વાર મેં કીધું તું તારી રીતના તું એને શીખવાડ, તારી રીતના એને કે કઈ રીતના વડીલ સાથે વાત કરવી, કઈ રીતના ના વાત કરવી, બેઠક ઉઠક કરવી, ક્યાં બેસવું ક્યાં ના બેસવું, મેં બધી રીતને મારી રીતે પ્રોસેસ કરી. તારું ન સાંભળે મને ખબર. સમય આવશે ને બધું શીખી જાય બધું. જોતા અમારા વડીલોનું સાંભળે. હવે જોયું ને, હવે થોડાક દીમાં જોજે ને, આ તારી હસ્તી કરતા હારું રાંધતી ને ખાતી પીતી થઈ જશે. હાલો, એવું બધું થતું હોય ને આપને ક્યાં કઈ વાંધો? હા બસ, એનું ઘર જો હારું થતું હોય થોડો સમય આપો એને. હજુ નાદાન છે અને ગામડિયન સ્વભાવથી કેળવાયેલી છે, તો શહેરમાં આવીને કેમ રહેવું એ જો એને શીખતા વાર લાગતી હોય તો આપણે છે ને થોડું આપણે મોકળા છે ને અપાય. છેલ્લે આપણા ભાઈના ભવિષ્યનો સવાલ છે અને બેને ગમે છે એકબીજાનો સથવારો, તો ભલે ને જીવતા ભાઈ. એ હાલો હવે ખાઈ પીને હુઈ જાય, મોડું થતું જાય છે. હાલો બાપુ, હાલો હાલો.